દર્શન લાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે શું છે આ મેસેજની હકીકત જુઓ આ અહેવાલમાં. પાકિસ્તાની કેબિનેટમાં પ્રથમવાર હિન્દુએ લીધા શપથ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. શું વાયરલ મેસેજમાં જે તસવીર છે તે કોઈ હિન્દુ નેતાની છે? શું આ તસવીર અને પાકિસ્તાનના હિન્દુ સાથે કોઈ સંબંધ છે? શું છે વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત? વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં 20 વર્ષ બાદ કેબિનેટમાં કોઈ હિન્દુ મંત્રીને સ્થાન મળ્યું છે, જેને લઈને આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો આ મેસેજ એવા સમયે વાયરલ થયો છે જ્યારે નવાઝ શરીફના પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે જ્યારે પનામા પેપર્સ લીક કેસમાં નવાઝ શરીફ દોષિત ઠર્યા હતા, જે બાદ નવાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, જે બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભૂકંપની સ્થિતિ જોવા મળી હતી. તેમજ હવે કોણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનશે તેની ગડમથલ ચાલી રહી હતી. અને ત્યારે જ સોશિયલ મીડિયામાં મેસેજ અને ત્યારે જ સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થયો છે, જેને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે શું પાકિસ્તાનમાં જે નવા પ્રધાનમંત્રી નિમાયા છે તે હિન્દુઓ પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે, જેને લઈને પાકિસ્તાનમાં પ્રથમવાર કોઈ હિન્દુ મંત્રીને સ્થાન મળ્યું. સોશિયલ મીડિયામાં લોકો ટ્વીટ કરીને આ તસવીર વાયરલ કરી રહ્યા છે, જેમાંથી સર જાડેજાના પેરોડી ટ્વિટર એકાઉન્ટમાં આ તસવીર પોસ્ટ કરીને પાકિસ્તાનના હિન્દુ મંત્રી વિશે માહિતી આપવામાં આવી છે. તેમજ દાવો કરવામાં આવ્યો છે કે દર્શન લાલને પાકિસ્તાનની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ વાયરલ થઈ રહેલા આ મેસેજને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તો આ સાથે જ ઘણી ન્યૂઝ વેબસાઇટ પર દર્શન લાલ વિશે જણાવવામાં આવ્યું છે, જેને લઈને લોકોમાં પણ કુતૂહલ વધ્યું છે કે આખરે દર્શન લાલ પાકિસ્તાનની કેબિનેટમાં વાસ્તવમાં મંત્રી તરીકે નિમાયા છે કે નહીં. ત્યારે વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવી જરૂરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરની સૌ પ્રથમ પડતાલ કરવામાં આવી હતી, જેમાં દર્શન લાલનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાયરલ થઈ રહેલી આ તસવીરમાં 2 વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે, જેમાં દર્શન લાલ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ વાયરલ મેસેજની પડતાલ કરવા માટે અમે જ્યારે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર તપાસ કરી હતી, તો અમને આ જ ટ્વીટ મળી આવ્યું હતું. તેમજ અમને એ પણ જાણવા મળ્યું હતું કે આ તસવીરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણની છે. તેમજ જમણી બાજુએ ઊભા છે તે શાહિદ આખાન અબ્બાસી પાકિસ્તાનના 28મા પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. જે સમયની આ તસવીર છે, જેમાં ડાબી બાજુએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મેમનૂન હુસેન છે. આમ વાયરલ થઈ રહેલી આ તસવીરમાં કોઈ હિન્દુ મંત્રી દર્શન લાલ નથી. આમ તસવીરનો દાવો તો ખોટો સાબિત થયો છે. જો કે એક સવાલ હવે એ પણ થઈ રહ્યો છે કે શું વાસ્તવમાં પાકિસ્તાનની કેબિનેટમાં કોઈ હિન્દુ છે કે નહીં. પાકિસ્તાનની કેબિનેટમાં કોઈ હિન્દુ છે કે નહીં તેની તપાસ કરવા માટે અમે પાકિસ્તાનની સરકારી વેબસાઇટની તપાસ કરી હતી અને ત્યારબાદ જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવામાં આવી હતી. તેમજ ઇન્ટરનેટ પર સર્ચ કરતા એ જાણવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં પાકિસ્તાનની સરકારી વેબસાઇટમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દર્શન લાલ પાકિસ્તાનની કેબિનેટમાં છે. તેમજ વધુ એક ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટ પર આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં એ અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે 20 વર્ષ બાદ પાકિસ્તાની કેબિનેટમાં કોઈ હિન્દુ નિમાયા છે. આમ પાકિસ્તાનની કેબિનેટમાં દર્શન લાલ હિન્દુ મંત્રી તરીકે નિમાયા છે એ વાત તો સાબિત થઈ ગઈ છે, પરંતુ વાયરલ થઈ રહેલા મેસેજમાં દર્શન લાલનો ઉલ્લેખ થઈ રહ્યો છે તે ખોટું છે. વાયરલ તસવીરમાં જે જોવા મળી રહ્યું છે તે દર્શન લાલ નથી, પરંતુ પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી હક્કાની છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.